પાંચ રોજ સીસીઆઈ દ્વારા છેલ્લા 10 દિવસથી વરસાદ બંધ થવાને કારણે જે કપાસની ખરીદી બંધ હતી તે પુનઃ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે અને વરસાદના માહોલ વચ્ચે પણ હવે ખરીદી ચાલુ રહેવાની છે. કારણ કે એપીએમસી દ્વારા તાડપત્રીની 3-3 જીનની અંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે એટલે હવે ખેડૂતો એ ગભરાવાની કોઈ ચિંતાનું કોઈ કારણ નથી. કારણ કે હવે થોડો ઘણો વરસાદ પડશે છતાં પણ એની અંદર ખરીદી ચાલુ રહેવાની છે. મિત્રો, આ સરકાર કે કેન્દ્રની હોય કે ગુજરાતની હોય હંમેશા ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતોને ટેકાના ભાવે માલ જાય એના માટે સતત ચિંતા કરી છે. ત્યારે એપીએમસીએ પણ એની અંદર સાથ આપીને એમના દરેક જીનો માટે તાડપત્રીની વ્યવસ્થા કરી આપેલી છે. ત્યારે મિત્રો, હવે આજથી પુનઃ ખરીદી ચાલુ હોય ખેડૂતોએ વેપારીને ન વેચતા પૂરેપૂરો કપાસ ટેકાના ભાવે જીનોની અંદર સીસીઆઈ દ્વારા જાય એવો આગ્રહ રાખવો જોઈએ. તુવેર હોય કે કપાસ હોય કાયમ સરકાર ખેડૂતોની સાથે જ છે અને ટેકાના ભાવે ગર્જન સેન્ટર પર કુવેરો પણ તમામ ખેડૂતોની આ સેન્ટર પરથી ગુજકો મસલ દ્વારા આપણે લીધી છે અને કપાસ પણ અગાઉ માર્ચ મહિના પહેલાં 75,000 ક્વિન્ટલ ને ત્યાર પછી 1,20,000 ક્વિન્ટલ એટલે કે 2,00,000ની આસપાસ 2,00,000 ક્વિન્ટલ કપાસ સીસીઆઈ દ્વારા આ સેન્ટર પર ખરીદવામાં આવ્યો છે. ત્યાર પછી પણ અત્યારે જે 25,000 કે 30,000 ક્વિન્ટલ જે કંઈ કપાસ હશે એ કપાસ ખેડૂતના ઘરમાં હશે ત્યાં સુધી સીસીઆઈ દ્વારા આ કપાસ ખરીદવા માટે અમને બાંયધારી આપી. ત્યારે હવે ખેડૂતોએ કોઈ ચિંતા કરવાનું કારણ નથી અને તમામ કપાસ ખેડૂતોને હવે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે આપણો તમામ ખેડૂતોનો જશે એની હું તમને સીસીઆઈ વતી ખાતરી આપું છું.